તળાજાને આંગણે ભગવાન નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભૂ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ, એવો ભગવાન પંચનાથ મહાદેવ જ્યાં બિરાજે છે, અને જે જગ્યાએ પંચભૂતના ખોળિયાને પાંચે પાંચ તત્વના ખોળિયાને જ્યાં મારે ને તમારે વિસર્જન દેવાનું છે એવી મોક્ષ ભૂમિ, એના હેતુ અર્થે ભગવાન શિવના ગુણગાન જ્યાં ગવાતા હોય એ વ્યાસપીઠને વંદન કરી અને વ્યાસપીઠ ઉપર વિરાજમાન પૂજ્ય સિપ્રાગીરી બાપજી એના ચરણોમાં અહીંથી હું વંદન કરું છું. આયોજક મિત્રો તેમજ તળાજાના આમાં હું કોના નામ લઉં, લગભગ બધા એને નામથી ઓળખું છું. ભોળાનાથને બધા આવ્યા ત્યારે વાત કરી ભાઈ કે તળાજામાં આવું એક કામ છે ને એમાંય બાપજીની કથા છે, તો સાહેબ આ અમે અમારું મોતીડું પુરવા જ આવ્યા છીએ અને આપ બધા જાણો છો કાંઈ તળાજામાં આવીને જમાવી દેવી ને એ તો કાંઈ છે નહીં, કારણ કે હું સ્ટેજ ઉપર નહોતો ત્યારથી આપ બધા મને વ્યક્તિગત ઓળખો છો. પણ તળાજા એ મારા માટે આમ તો ગળથૂથી કહેવાય, ગંગાજળ તો પછી મળ્યું છે, પહેલાં તો ગળથૂથી મળે છે. એમ તળાજામાં પહેલાં પ્રોગ્રામ કર્યા છે, તળાજાએ વખાણ કર્યા ત્યારે ભાવનગર સુધી વાત પોગી, પછી ભાવનગર વખાણ કર્યા પછી મુંબઈ સુધી પોગ્યું, પછી મુંબઈ વખાણ કર્યા પરદેશ સુધી પોગ્યું, પણ પાયામાં તો તળાજા ને. અને એ તળાજાની અંદર જ્યારે આવું રૂડું જ્યારે આયોજન હોય એ આયોજનમાં દીપક બાપુએ ગણપતિ વંદના કરી, પોપટભાઈએ સરસ મજાનું સંચાલન કરી રહ્યા છે, આયા કીધું એમ કે નાસભાઈથી લઈને એવા ઘણા બધા કલાકાર મિત્રો પણ અહીંયા બેઠા છે. પાતુભાઈ અહીંથી આમ નજર ફેરવીને અહીંયા જેટલા આપણે બેઠા છીએ એ બધો આજ ઘરનો બાપુ ડાયરો છે, અને આપની સામે અમારે બોલવું, આપને વિશ્વ સાંભળે છે, મેં આપને લંડનમાં પણ સાંભળ્યા છે, જેના મુખમાંથી અવિરત પડે ભગવાન શિવ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની પવિત્ર ધારા મુખમાંથી નીકળતી હોય છે, આપ બોલો છો એ અમારે પીવાનું હોય છે, એટલે જ કહેવામાં આવે કથા અમૃતપાન કરવા આવજો, અને પીધેલું હોય ને એ રગે રગમાં ચડે. બાપુ જે જો આમાં પીવાની વાત આવી એટલે અમુક માણસો એ બાપજી વાહે દાંત કાઢ્યા, કારણ કે એને 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 જે પીધું હોય એ જ એને ખબર હોય ને, તો એ કહું લ્યો ને કે એ બોટલ જેટલા તો નશામાં રહેજો, માળી પોતે ખાલી થઈ જાય છે હામા વાળાને ફૂલ કરી દે છે, તો જે એ નશો હોય એ જેમાં ભર્યો હોય એ ખાલી થાય ને હામા વાળો ફૂલ થાય, તો જેની અંદર ગંગાજળ જ ભર્યું હોય જેની અંદર કથાનું અમૃત જ ભર્યું હોય એ આપણી સામે ખાલી થાય છે ને આખી દુનિયાને ભરે છે ભલામણ, એનો નશો હોવો જોઈએ આપણને. આપણે નશો છે નો રામ નામના ગુણ સાંભળ્યા છે એનો નશો, શિવના ગુણ સાંભળ્યા છે એનો નશો, મારો બાપ દાદો કોણ છે એની વાતું સાંભળી છે એનો નશો, અને એનો નશો આવે ને એને જ ભારતમાં રહેવાની જરૂર છે, બાકીને રહેવાની જરૂર નથી ભલામણ. સારે જહા પે અચ્છા હિન્દુસ્તાન હમારા, એ ખાલી કહેવા જેવું નથી સાહેબ, રજનીશજી જેવો વ્યક્તિ એમ કહેતા હોય ભારત કોઈ ખંડ નથી, ભારત એક ઘટના છે પૃથ્વી ઉપરની, આ દેશમાં જે ઘટનાઓ ઘટે છે એવા પૃથ્વીના ગોળામાં એક પણ જગ્યાએ ઘટના નથી ઘટતી. હા પડજો, આજે જ બપોરે ધરતીકંપનો ઝટકો આવ્યો ને આપણે સાંભળી લીધું, જોઈ લીધું, આ જગ્યાએ અમેરિકા હોય તો ઊંધું થઈ ગયું હોય. શું કામ? આપણને ભરોસો છે કે મારો નાથ કાંઈ નહીં થવા દે,
આ દેશ ભરોસાનો છે, વાત એટલી છે. અને એ જ ભરોસાનો સ્તંભ કોણ? આ મહાદેવ. અહીંયા કૈલાસનું ચિત્ર મૂક્યું છે અને બાજુમાં જ શમશાનનું ચિત્ર મૂક્યું છે. બેયનો કલર અહીંયા ભગવો મૂક્યો છે સાહેબ. અહીંયા સંધ્યા દેખાય છે અને અહીંયા સંધ્યા પામેલી વ્યક્તિની એક અગ્નિ દેખાય છે. આરતી પાંચ જ્યોતિથી આપણે ઉતારીએ છીએ એનું કારણ એ છે કે અંદર પણ જેમ પાંચ તત્વ છે, પાંચેય તત્વના અગ્નિ પણ અલગ અલગ છે. જઠરાગ્નિથી માંડી કૃતાગ્નિ સુધી આવો, એ પાંચેય તત્વના અગ્નિ મારીને તમારા શરીરમાં જ છે. પછી પાંચ જ્યોત એટલે જ કહે છે, સદગુરુને આરતી ઉતારો તોય ભલે, શિવની આરતી, આ બધું સરખું જ છે ભાઈ. પણ એની પાસે પહેલા એ જ માગવાનું કે અમારા પાંચે પાંચ અગ્નિને જેટલા જોતા હોય ને એટલા જ અમને આપજો. બાકી એક દી તો આ પંચાગ્નિમાં મારે તમારે ભળી જ જવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એવા જે મહાદેવ અહીંયા પંચનાથ બિરાજે છે, દર્શન કર્યા અમારા પૂજારી બાપુ, એ આમ તો જૂના અમારા મિત્ર, અને એ અહીંયા સેવા કરે છે અતીતના દીકરા છે, એટલે એને અહીંની વંદન કરીને હું ઘણીક તમને હમાયણ કરાવે. બાપુ અહીંયા દીપક બાપુ એ તમે આવ્યા પહેલા પણ સારા ભજનો, અને આપ આવ્યા ત્યારે તો મહાદેવની સ્તુતિ હાલતી હતી, મહાદેવનું ભજન હાલતું હતું. એક મહાદેવ છે ને ભાઈ, એ ભોળોનાથ છે, એનું નામ જ ભોળોનાથ છે. કાકભૂષણની કે નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ, કોઈ બ્રાહ્મણનો દીકરો ત્રંબકમ યજામહે સુખદમ પુષ્ટિવર્ધન ઉર્વા રૂપમી વંદના મૃત્યુ મોક્ષ મામૃતમ, જે આવડે કે એ રાજી થાય, કાંઈ ન કરે ગામડાનો માણા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ ઓમ એટલું કરે તોય. અરે છોડો ગામડાની અભણભાઈ, એવો રારે ગાવો તમે શંકર બોલા રે, તને ચડે છે બભૂતિ ગોળા, એવો રારે ગાવો તમે શંકર બોલા. હે મહાદેવ, તને અમે ભસ્મ ચડાવીએ તોય તું રાજી થા, અમે તને જળ ચડાવીએ તોય તું રાજી થા, તને બિલીપત્ર ચડાવીએ તોય તું રાજી થા, અરે છોડો અમારું શ્રદ્ધાનું આંસુ ચડાવીએ તોય તું રાજી થા, એવો જ મહાદેવ છો તું. અરે બેહણું મહાણે છે પાછું, બેહે શમશાને, અરે માણા માતર ત્યાંથી બી વહેલ્યો. રાજે 12 વાગે ત્યાં ન જવાય, ભૂત થાય. ભૂત તો તું છો, તું જેદુનો છો તેદુના વિચાર આવ્યા છે, તું નહોતો તેથી તો મહાદેવ એકલો હતો, કાંઈ ભૂત. પણ ભૂત થવું એ નાની માના ખેલ નથી સાહેબ. ઘણા એમ કે ભોળાનાથને ભૂતડાની ટોળી, ભોળાનાથ હારે ભૂતની ટોળી હોય એમ કીધું, પણ એ આ કાંઈ અવગચ્ય જ્યાં હોય ને એ ભૂત ન હોય. ભૂ નામ પાણી, ત નામ તરવું, પાણી કંટ્રોલ રાખીને જે તરી ગયા ને એ ભોળાનાથ ભેગા રહી શકે, એમણા ન રહી શકાય ભલા માણા. એટલે હનુમાનજી છે એ 11મો રુદ્ર છે એના. એટલે મૂળ વાત એ છે કે આ છે મોક્ષધામના એક હેતુ ખાતર આ કથા. આની અંદર જે કાંઈ રકમ આવશે આમાં એને ન લખાવવા કે જેને અહીંયા ન આવવું હોય. પછી શમશાન હોય તોય ભલે, કબ્રસ્તાન હોય તોય ભલે. ભલે ગમે ગામના હોય પણ ગામો ગામે આ મુદ્દો તો છે જ. અને પાછું તમે જુઓ ગામડામાં ખાસ આપણે જોયું છે, ગામની બહાર નીકળતા થોડાક આગળ હાલો એટલે પેલું શમશાન આવે, મેન રસ્તા ઉપે, ત્યાં હું કામ આપણે વડવાએ બનાવ્યું. એ હાટું કે જે ધંધે જતો હોય એ જાવા નીકળીએ એટલે પેલું આવે, એટલે મગજમાં લઈ લેવાનું કે જે કામ ધંધા કરવા કરીએ દીકરા અહીંયા તો આવવાનો છો, એટલે ખૂબ મોડો ધંધો ન થાય. એક જણા ભાઈ ગુજરી ગયા બધા શમશાને, ત્યારે તો વૈરાગને આપણને માથે વેચ વેચ હગ્યું સડી ગયું હોય. હવે શમશાને બાળવા જઈ બેઠા બેઠા બિલી પીતા સાંભળજો, અરે હું અરે લઈ જવું જો બિચારો હોઈ જો ઘડીક ની વાર, જેવા હનાન કરી લે એટલે મારા વાલીડા એવા ને એવા ઈના ઈ પાછા એના ઘેરે જઈને ઓલાને કહેતો કાંઈક સા પાણી કરો, એ તો બધો ભગવાનની માયા હોય થવાનું, ખાધા પી કદા ઉગત ભોતું હાલ છે.
તરત એટલે હાવ ટન મારી જવાનું. ઓલો એક ભાઈ ગુજરી ગયેલા, શમશાન ને બધા બાળતા હતા, પોણો ઓલો બળી ગયેલો. એમાં એક જણો રોવા મળ્યો, ભોખ મૂકીને, ભારે કરી ભારે કરી, અને પાછો હા વજાયનો. એ ગામનો નહીં, ગામના ગોથું ખાઈ ગયા છે. કોણ? હગાવાલાને પૂછ્યું કે આ કાંઈ. ઓલા કે અમે નથી ઓળખતા. એના ઘરનાને પૂછ્યું કે આ ભાઈ જે તળેલા નાખે. ઓલા કે મરનારનો હગો બાપ બોલ્યો, મેં જોયો હતા ને પહેલી વાર. પછી ગામે પૂછ્યું કે ભાઈ તું રો એટલે તું સો કોણ? તા કે તમને કોઈને ખબર નથી, હું એક જ ઓળખતો, મારો ખાસ આ જીગરજાન મિત્ર. એટલે ગામના ને કે હા આપણે ખબર ન હોય, બાર ગામનો મિત્ર હોય, અરે ફેર્યા હોય, અરે ભણ્યા હોય, આવું બન્યું હોય તો એનો મિત્ર હશે. તક તો પણ ભાઈ હવે સાના રહી જાઓ ને. એને બાપુજી સાના રહી ગયા, એનું એનું પપુડું સાનું રહી ગયું બિચારો. એટલે એનું છોકરા નામ પપુડો હતો, એ સાનો રહી ગયો. તો તમે સાના રહી જાઓ. મારું હૈયું હેઠું નથી બેહતું. ઓલા કે અમારે બધાને બેહી ગયું, તારું એકનું બેહતું નથી તો આગળ બેહાડી દેવું. નકી એમ એમ બળ ન કરતા, કેમ તો હું નિરાચે બેહાડી દે. કે પણ રોવાનું કારણ કારણ એટલું, મારો જીગરજાન મિત્ર મારે 4,000 રૂપિયા દેવાના હતા. તા કે એને છોકરાને દીજો, કે એને કેમ દેવા, એની પાસે લીધા નથી તેને દેવા કેમ, આપણે ભાઈબંધ પાસે લીધા હતા. તક તો બીજો રસ્તો શું કરો, ભેગો ખાબેક તો થાય, મીરી થોડું જોવાય 4,000માં, મીરી થોડું જો. તક તો સાનો રે એમ, તું આ બધું હાવ ઉપાડો લે માલતા છે ભલા માણા, તારે એના ઘરના દેવા નથી, તારે ભેગું જવું નથી. પણ કે મારે 4,000 દેવા, એનું શું કરવું? તે કામ કરી ભાઈ, જો આ બળે છે ને એની બાજુમાં 4,000 કાઢીને મૂકી દે, 2 ગુલાબી રંગ છે રંગ મિલે, માથે પાણો મૂકી દે. મારા વાલીને મૂકી દીધા ત્યાં. થોડીક વારથી તો બીજો મળ્યો રોવા, કે તારે શું હતું? તક મારે 1,000 દેવાના હતા. તક તો તું મૂકી દે, મારો દીકરો ઘીરે ગયો ને 5,000નો ચેક લઈ આવ્યો, 5,000નો ચેક મૂકીને 4,000 ખિસ્સામાં નાખી દીધા. ત્યાં લઈ ભણના દીકરા મહાણે બેઠા બેઠા ગાળિયા કરતા હોય, એના માટેની આ વાત જ નથી ભલા માણા. ઈ મોંઘા મૂલ વાળા ઓલ્યા નગર મેં જોગી આવ્યા એમનો વગાડતા, નગર મેં જોગી આવ્યા એમાં નગર મેં જોગી બાપુ જે વાહે ધોડ્યા છે તમારી વાહે. રતનો રૂપાલા રે મોંઘા મૂલ વાલા ઓલ્યા, રતનો ની માલા રે ઉપકારી એનો, આત્મો રે રેગતી
રાખડા